ઓલપાડ તાલુકાના દિહેણ ગામના બસ સ્ટેન્ડમાં સુરત શહેર સ્થિત મલગામા ગામના યુવાનના ખૂનના ગુનામાં આરોપીને જિલ્લા પોલીસ ટીમે સુરત શહેરના રામનગર ખાતેથી ગણતરીના દિવસોમાં દબોચી લીધો છે। ગત શુક્રવાર તારીખ 18મી માર્ચના રોજ ધૂળેટીના પર્વની મોડી રાત્રિના સમય બાદ ઓલપાડ તાલુકાના દિહેણ ગામના બસ સ્ટેન્ડમાંથી મૂળપાલ ગામના વતની અને હાલમાં 84 તાલુકાના મલગામા ગામ ખાતે રહેતા 30 વર્ષીય યુવક ચેતન રમેશભાઈ લક્ષ્મણભાઈ પટેલની લાશ મળી આવી હતી। જ્યારે પોલીસની તપાસમાં યુવાનને કોઈ કજાણ્યા મળતિયા સામે કોઈ કગમ્ય કારણસર બોથડ પદાર્થ વડે તેના માથાના ભાગે તેમજ ચહેરા ઉપર દાઢીના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર જ મોત નિપજાવી હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું। જેથી પોલીસે મૃતક યુવાનની ઓળખ કરી તેના પિતા પાસે પુત્ર ચેતનના મર્ડરની ફરિયાદ લઈ ઓલપાડ પોલીસ મથકમાં એપીકો કલમ 302 મુજબ ગુનો નોંધી અજાણ્યા આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રામનગર સુરતમાં આવવાનો હોવાની પોલીસને માહિતી મળી હતી। પોલીસે સ્ટાફની ટીમે વોચ ગોઠવી ગુનાના આરોપી રમેશ દહિયાભાઈ ડામોરને ગત રવિવાર તારીખ 20મી માર્ચના રોજ સુરત શહેરમાં રામનગર ચોકડી પાસેથી દબોચી લીધો હતો। પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ચેતનની હત્યાના ગુનાને અંજામ તેણે જ આપ્યો હતો। તેણે પોલીસને ચેતનની હત્યા કરવાનું કારણ ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે મૃતક યુવક ચેતન રમેશ પટેલ તેમજ તેની સાથે મજૂરી કામ અર્થે આવેલ એક મહિલાની સામે તે જોયા કરતો હોવાથી મૃતક ચેતન સાથે બોલાચાલી બાદ ઝઘડો અને તકરાર થઈ હતી, જેથી તેણે દિહેણ ગામના બસ સ્ટેન્ડમાં ચેતનને માથામાં બોથડ પથ્થરના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર જ મોત નિપજાવી પોતે ફરાર થઈ ગયો હતો। આ અંગે વધુ તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે। ઓલપાડ ખાતે મરનાર ચેતન પટેલ છે એનું મર્ડર કરવામાં આવેલું। મર્ડર કેસની તપાસ કરવામાં આવી તો ચેતન અને એની પત્ની આશા બંને મજૂરી અર્થે ઓલપાડ વિસ્તારમાં આવેલા અને એને જે જગ્યા બતાવવા માટે થઈને રમેશ ડામોર નામનો માણસ પણ સાથે આવેલો। એ લોકો રિક્ષામાં સુરત સિટીથી આવતા હતા ઓલપાડ તરફ, ત્યારે પણ ચેતન રમેશ ડામોર છે એ આશા તરફ જોતો હતો અને પછી જે જગ્યા હતી મજૂરી કામની ત્યાં રમેશ ડામોર છે એમને બતાવવા માટે લઈ ગયેલો કે આ જગ્યા પર મજૂરી કરવાની છે। એ દરમિયાન પણ રમેશ ડામોર છે જે મરણ જનાર ચેતનની પત્ની છે આશા એની સામે વારે વારે જોયા કરતો હતો અને એટલે ચેતને રમેશને ઠપકો આપ્યો કે તું મારી વાઈફ તરફ સામે કેમ વારે વારે જોવે છે, આ બરાબર નથી, અને મરણજના ચેતને બેલાફા મારી લીધા રમેશ ડામોરને, જેથી કરીને રમેશે ત્યાં બાજુમાં બ્લોક હતો એ સીધો ચેતનના માથા પર મારી દીધો ને એ રીતના એનું મૃત્યુ થયું। આમાં રમેશ ડામોરને એરેસ્ટ પણ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આશા છે એની પત્ની હતી અને પ્રથમવાર જ આને મળી હતી જે આરોપી છે, એટલે એમાં કોઈ એનો એવો કોઈ શંકા તપાસમાં આવતી નથી પોલીસ તપાસમાં।